મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણે YouTube ચેનલ નકુમરીશની અંદર. આજના વિડીયોની અંદર વાત કરીએ આજે લેવાયેલી પીજીવીસીએલ એટલે કે વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટનું પેપર સોલ્યુશન ભાગ એકની અંદર આપણે જોવાનું છે. વિડીયોને વિશેષ તમારા તમામ મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. આજના વિડીયોની અંદર વાત કરીએ આજે રોજ લેવાયેલી પીજીવીસીએલ વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટનું પેપર સોલ્યુશન જોવાનું છે. ભાગ એકની અંદર આપણે સી સિરીઝ જે લોકોનું પેપર છે એના નંબરના 33માં નંબરથી પ્રશ્ન છે શરૂ કરીએ છીએ. આકૃતિમાં દર્શાવેલી ઇલેક્ટ્રિકલ ગેજેટ જે આ દર્શાવેલી આકૃતિ છે એનું નામ શું છે એ બતાવવાનું છે. તો આની અંદર મિત્રો સર્કિટ બ્રેકર છે, ફ્યુઝ છે, ઇન્સ્યુલેટર છે કે એમીટર. તમે જોઈને પણ ખબર પડી જાય કે આનો જવાબ છે એ શું આવશે, તો કે ફ્યુઝ આવશે જવાબ. એના પછીના આગળનો પ્રશ્ન છે કે ભાઈ આકૃતિમાં દર્શાવેલું બીજું જે ઇલેક્ટ્રિકલ ગેજેટ આપેલું છે એનું નામ શું છે. ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે, SF6 છે, એર સર્કિટ બ્રેકર છે કે વેક્યુમ સર્કિટ બ્રેકર છે. હવે અહીંયા સર્કિટ બ્રેકરનો કોઈ સવાલ જ નથી આવતો. અહીંયા તમે જોઈ શકો છો કે આ જે બતાવેલું છે એ શું છે, ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે. બરાબર, અલગ અલગ જગ્યાએ છે પાવરને ડિસ્ટ્રીબ્યુટ કરી શકાય છે. એના પછીનો પ્રશ્ન છે કે લાઇવ વાયર સાથે ચિપકેલા વ્યક્તિને છૂટો પાડવા માટે નીચેના પૈકી કઈ વસ્તુનો ઉપયોગ કરી શકાય છે. એમ પ્રશ્ન પૂછાયેલો છે. સૂકું લાકડું કે ભાઈ લાકડાનું ફર્નિચર ઉપયોગ કરી શકો, પ્લાસ્ટિક બરાબર એ ઉપયોગ કરી શકો, ફર્નિચર રબરનો ઉપયોગ કરી શકો, અહીંયા કોઈ કંડક્ટર તમે જેની અંદરથી ઇલેક્ટ્રોન પસાર થઈ શકે, વિદ્યુત પસાર થઈ શકે એવી કોઈ વસ્તુ તમારે ઉપયોગ નથી કરવાની. એટલે આ તમામ વસ્તુ છે કેવા છે, તો કે અવાહક, કે જેની અંદરથી ઇલેક્ટ્રોન પસાર ન થઈ શકે, વિદ્યુત પ્રવાહ પસાર ન થઈ શકે એવી તમામ વસ્તુ વાપરી શકો. એટલે જવાબ આવશે આપણો બરાબર ડી સાચો આવશે. એના પછીની વાત કરીએ મિત્રો વાયરની હૂક અને વાયરની લૂપ બનાવવા માટે કયું પ્લાયર વાપરવામાં આવે છે. મિત્રો હવે તમે જોઈ શકો છો લોંગ નોઝ પ્લાયર છે, કોમ્બિનેશન પ્લાયર છે, રાઉન્ડ નોઝ પ્લાયર છે કે ફ્લેટ નોઝ પ્લાયર છે. બરાબર, આપણે વાયરની લૂપ બનાવી છે, હુક બનાવી છે, બરાબર, તો રાઉન્ડ નોઝ પ્લાયરનો ઉપયોગ કરવામાં. બાકીનો પ્રશ્ન છે મલ્ટીમીટરનો ઉપયોગ શું થાય છે. મિત્રો કરંટ, રેઝિસ્ટન્સ, વોલ્ટેજ કે ઉપરના તમામ આપણા પ્રશ્ન છે, વિશેષ તમામ પ્રશ્ન છે એ આપણે એપની અંદર, જે આપણી ઇલેક્ટ્રિકલ વર્લ્ડ એપ છે એની અંદર મૂકેલા હતા ટેસ્ટ સિરીઝની અંદર. જે લોકોએ એપ ડાઉનલોડ કરી લેશે એ લોકોને ખબર છે, અને હજી પણ ન કરેલી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. વિશેષ જેટકોની એક્ઝામ છે આવનારી તમામ એક્ઝામ માટે છે, ખૂબ જ ઉપયોગી થઈ શકશે. ઇલેક્ટ્રિકલ વર્લ્ડ ગૂગલ પ્લે સ્ટોર પરથી મળી જશે અથવા ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તેની અંદર આ ટેસ્ટ સિરીઝમાં તમામ પ્રશ્ન છે નાખેલા છે. અને આનું વિશેષ આખું વિડીયો સ્ટ્રક્ચર છે બની રહ્યું છે, તૈયાર થઈ રહ્યું છે. ટૂંક સમયની અંદર તમામ ઇલેક્ટ્રિકલના જે કહેવાય ને ટેસ્ટ સિરીઝ હશે, પ્લસ તમામ પહેલેથી લઈ અને છેલ્લા સુધીના તમામ વિડીયો મળી જશે, ટૂંક સમયમાં અપલોડ થઈ રહ્યા છે. મિત્રો ત્યારબાદ વાત કરીએ મલ્ટીમીટરનો ઉપયોગ છે, તમામ વોલ્ટેજ, કરંટ, બરાબર, રેઝિસ્ટન્સ તમામ માપી શકે છે. પરમાણુનો ઇલેક્ટ્રોન છે કેવો ચાર્જ ધરાવાય, જો આ યાદ રાખવા માટે મેં સરળ તમને અગાઉ વિડીયોમાં પણ જણાવેલું કે ભાઈ પરમાણુમાં ઇલેક્ટ્રોન કેવો ચાર્જ ધરાવે. જો મેં તમને યાદ રાખવા માટે કીધું કે પી યાદ રાખો, પ્રોટોન છે પોઝિટિવ ચાર્જ ધરાવે, તો ઇલેક્ટ્રોન છે એ કેવો ચાર્જ ધરાવે, તો કે નેગેટિવ. આપણે કીધું હતું ને કે ભાઈ નાણાં વગરનો નાથીઓ નાણે નાથાલાલ, ન્યૂટનને કોઈ પણ પ્રકારનો ચાર્જ છે નહીં. એના રજિસ્ટર માપવા માટે કયું મીટર વાપરવામાં આવે છે, ઓહમ મીટર છે, વોલ્ટ મીટર છે, ફ્રિકવન્સી મીટર છે કે એમ્પિયર મીટર છે. તો ભાઈ રજિસ્ટર માપવો છે તો શું આવશે, ઓહમ મીટર છે, રજિસ્ટર માપે છે. હવે ઇલેક્ટ્રિકલ બેલ છે કઈ વીજ પ્રવાહ ઉપર અસર પર કાર્ય કરે છે. જો આપણે ઇલેક્ટ્રિકલની તમામ અસરો છે મિત્રો, જે ચુંબકીય અસર હોય, કિરણ અસર હોય, બરાબર, એક્સરે ઇફેક્ટ છે, તો હવે ઇલેક્ટ્રિકલ બેલ મેગ્નેટ આવે, ચુંબકીય અસર ઉપર કામ કરે છે. સિમ્પલ, મોટાભાગની અધાતુઓ છે વિદ્યુતનો કેવો ગુણધર્મ ધરાવે છે, અધાતુ પૂછેલું છે. આપણે જો સેમી કન્ડક્ટર મટીરિયલ હોય, કન્ડક્ટર મટીરિયલ હોય, ઇન્સ્યુલેટર, બરાબર, વાહક, અવાહક ને અર્ધવાહક, કે જેની અંદરથી ઇલેક્ટ્રોન પસાર થઈ પણ શકે ન પણ થઈ શકે, તો એને અર્ધવાહક કહીએ, થઈ શકે વાહક કહીએ અને ન થઈ શકે એને અવાહક કહીએ. તો હવે વિદ્યુતનો કેવો ગુણધર્મ, અધાતુ હોય તો કેવો ગુણધર્મ ધરાવે છે, તો કે ભાઈ અવાહક છે. બરાબર, ત્યારબાદ આપણે વાત કરીએ એબોનાઇટ છે શેનું મિશ્રણ છે. મિત્રો એબોનાઇટ છે એક શું છે, તો કે કુદરતી રબર પ્લસ સલ્ફરનું મિશ્રણ છે. બરાબર, એબોનાઇટ. ત્યાર પછીનો પ્રશ્ન છે 3x20નો વાયર એટલે શું, 3 ગેજ 20 તારવાળો વાયર કહેવાય કે 3 ઇંચ ડાયામીટરવાળો 20 તારવાળો વાયર કહેવાય, તો 20 ગેજનો 3 તારવાળો વાયર કહેવાય કે 3 મીમી જે કે ડાયામીટરનો 20 તારવાળો. હવે તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા તમને પ્રશ્ન શું પૂછેલો કે 3x20, 3 છે ને એ હંમેશા શું છે, કંડક્ટરની સંખ્યા, અને 20 છે એ ગેજ છે. તમે જોવો અહીંયા જવાબ શું આવશે, તો કે ભાઈ 20 અહીંયા ગેજ છે, 3 તાર છે. સિમ્પલ, જવાબ બી આપણો સાચો. કંડક્ટર ઉપર ઇન્સ્યુલેટર તરીકે છે શેનો ઉપયોગ કરવામાં આવે છે, તો PVC, XLP, VR તમામ થાય છે ભાઈ. PVC પોલિવિનાઇલ ક્લોરાઇડ, XLP ક્રોસલિંકેડ પોલિથેનલ,
વલ્કેનાઇઝિંગ ઇન્ડિયન રબર તમામ ઇન્સ્યુલેટરમાં ઉપયોગ થાય છે. યસ, વેરી ગુડ. કન્ડક્ટરનો ગેજ નંબર વધતા તેનો વ્યાસ શું થશે ભાઈ? જેમ ગેજ મોટો થાય બરાબર એમ શું થાય? એનો વ્યાસ ઘટતો જાય બરાબર. આપણને એવું નથી થતું કે અહીંયા અમુક જો આપણે 35નો ગેજ હોય બરાબર અને 36 હોય તો એમાં મોટો કયો ગણાય? તો કે 36 ન ગણાય, 35 ગણાય બરાબર. એટલે યાદ રાખવાનો, એટલે કે જેમ ગેજ છે બરાબર મોટો થતો જશે એમ પાતળો વાયર થતો જશે બરાબર. એના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. નેક્સ્ટ, વાયરિંગમાં આઈ નિયમ અનુસાર છે ન્યુટ્રલ તાર માટે કેવો કલર? સાવ સિમ્પલ ભાઈ, કેવો? ન્યુટ્રલ માટે બ્લેક વપરાય, પોઝિટિવ માટે રેડ વપરાય, અર્થિંગ માટે લીલો વપરાય છે બરાબર. બ્લેક એટલે કે કાળો વાપરવામાં આવે છે. હવે આકૃતિમાં દર્શાવેલો કેટલો વોલ્ટેજ થાય? સિમ્પલ પ્રશ્ન છે મિત્રો. વી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આર. ગણતરી કરો, જવાબ મળી જાય. અહીંયા તમને ઓહમનો નિયમ બતાવેલો છે. ઓહમનો નિયમ એટલે શું? અચળ ઉષ્ણ તાપમાને પૂર્ણ પરિપથમાંથી વહેતો વીજ પ્રવાહ તે પરિપથને આપવામાં આવતા વોલ્ટેજના સમપ્રમાણમાં અવરોધના વ્યસ્ત પ્રમાણમાં. અહીંયા આપણે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? વોલ્ટેજ ફાઇન્ડ આઉટ કરવાનું છે. વી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આર. કરો, આઈ કેટલો છે ભાઈ? 2 એમ્પિયર કરંટ લે છે તો 2 લખો. કેટલા છે રજિસ્ટર? કેટલો છે? 100 ઓહમ. શોધું, 200. જવાબ આવડી ગયો. સિમ્પલ, 200 વોલ્ટેજ બરાબર. એના પછી વિશિષ્ટ અવરોધનો એકમ બહુ પ્રશ્ન પૂછાય છે ભાઈ. ઓહમ પ્રતિ મીટર વિશિષ્ટ અવરોધનું. જો આમાં અમુક લખી આવે શું ખબર છે? એમાં ઓહમ લખી આવે અમુક, તો આમાં જવાબ આવશે ભાઈ ઓહમ પ્રતિ મીટર. કિર્ચોફનો પ્રથમ નિયમ છે કઈ રાશિનું મૂલ્ય દર્શાવે છે? વોલ્ટેજ, અવરોધ, કરંટ કે તાપમાન? તો ભાઈ કિર્ચોફનો નિયમ જે આપણે KVL KCL કહીએ છીએ બરાબર, તો અહીંયા કરંટનો દર્શાવશે બરાબર. પાવર એટલે તો કે ભાઈ કાર્ય કરવાના દરને શું કહે છે? પાવર કહેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન છે ભારતની અંદર જે સપ્લાય ફ્રીક્વન્સી, સાવીજી પ્રશ્ન બે તો છે ને, સાવીજી બરાબર. ગમે લક્ષકને આવડી જાય, આ પેપર દેવા ગયા હોય તો 15 HZ ભાઈ. અને ખાસ એસીમાં જ ફ્રીક્વન્સી હોય, ડીસીમાં હોતી નથી. જવાબ બીજાનો આવી ગયો ડાયરેક્ટ, 0. સિમ્પલ, ડીસી કરંટની અંદર ફ્રીક્વન્સી તો કે ન હોય. યુએસની ફ્રીક્વન્સી તો કે 16 HZ. ઓલી ફેઝ પાવર જનરેશન કેટલા ફેઝમાં થાય? તો કે 3 ફેઝની અંદર થશે બરાબર. એના પછી જોઈએ મિત્રો, દાદર વાયરિંગની અંદર કઈ સ્વિચ વાપરવામાં આવે છે? દાદર વાયરિંગના તમને જે વિશેષ તમને પૂછ્યું કે 2-way 1-way બરાબર, 2-way સ્વિચ વાપરશું. ટર્મિનલ તો કે 3, ઇન્ટરમિડિયેટ સ્વિચમાં ટર્મિનલ તો કે 4 ટર્મિનલ આવે છે બરાબર. 3-pin પ્લગની અંદર મોટો જે ડાયામીટર વાળો આવે છે કનેક્શન શા માટે? તો ભાઈ ઓલી મોટી પિન આવે શેના માટે હોય? અર્થિંગ માટે હોય છે. જે ફ્યુઝ સર્કિટમાં કયા પ્રકારનો ફોલ્ટ છે સામે રક્ષણ આપી શકે છે? ફ્યુઝ છે ને એસેના ભાઈ, ઓપન સર્કિટ માટે, ઓપન સર્કિટ અને શોર્ટ સર્કિટ ફોલ્ટ માટે, કે ઓપન અને ઓવરલોડ માટે, કે શોર્ટ સર્કિટ અને ઓવરલોડ માટે? તો કે ભાઈ શોર્ટ સર્કિટ અને ઓવરલોડ બંને માટે છે ફ્યુઝ. તમને વિશેષ શોર્ટ સર્કિટ થશે તો પણ ફ્યુઝ ઉડી જશે બરાબર, ઓવરલોડ થશે તો પણ એ ફ્યુઝ છે ઉડી જશે. ઓપન સર્કિટ હોય તો ફ્યુઝ ઉડવાનું કોઈ કારણ જ નથી. ઓપન સર્કિટમાં ક્યાંય આવતું નથી, શોર્ટ સર્કિટ થાય કે ઓવરલોડ થાય બરાબર. એટલે કે વધારે કોઈ હીટિંગ લઈએ, ગરમ થાય બરાબર, ઓવરલોડ થાય એના કરતાં, તો એ ફ્યુઝ ઉડી જશે બરાબર, રક્ષણ આપશે એના સામે. MCCBનું પૂરું નામ પૂછાણું છે ભાઈ. MCBનું પૂછાણું નથી હો. MCB એટલે મિનિએચર સર્કિટ બ્રેકર, પણ અહીંયા મોલ્ડેડ કેસ સર્કિટ બ્રેકર બરાબર, મોલ્ડેડ કેસ સર્કિટ બ્રેકર. પ્રશ્ન વિશેષ છે અહીંયા લગન જોયા છે. વિશેષ પાર્ટ 2ની અંદર આપણે મળીશું. ખાસ આ વિડીયો તમારા તમામ મિત્રો સુધી શેર કરજો, અને ઇલેક્ટ્રિકલ વર્લ્ડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરેલી હોય તો ખાસ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે.